નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક આપણે પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરવા આવ્યા છીએ અને તમે વિડીયો જોઈને જ તમને ખ્યાલ પણ આવી જશે. તો આજે આપણે વાત કરવાના છીએ દાડમની ખેતી અને દાડમની બાગાયતી ખેતીમાં કેવી રીતના ખેતી કરવી, કેવી રીતના ઇન્કમ થાય વગેરે સમગ્ર જે ઇન્ફોર્મેશન છે એ આપણે મેળવશું. તો આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે એ જોડાયા છે, તો આવો એમના વિશે આપણે પરિચય મેળવીએ. તો સૌ પ્રથમ તો આપનું નામ, ગામ, તાલુકો અને જિલ્લો અને તમારા મોબાઈલ નંબર, આટલી બાબતની જે ઇન્ફોર્મેશન છે એ તમે પહેલાં આપો. કાંઈ વાંધો નહીં. હવે મારું નામ મનસુખભાઈ કૃષ્ણભાઈ મુંગરા. ગામ લતીપુર, તાલુકો જિલ્લો જામનગર. જિલ્લો જામનગર. અને આપણે આ માહિતીને સમગ્ર વાત કરશું, તો એમાં કોઈ પણ ખેડૂત મિત્રોને કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય, કોઈ તમારે બગીચાની મુલાકાત કરવી હોય વગેરે કોઈ પણ બાબત હોય, તો એના માટે તમારો એક કોન્ટેક્ટ કરી શકે, એના માટે એક તમારો મોબાઈલ નંબર આપજો. હા, મારો મોબાઈલ નંબર છે 99-98-47-47-42. હા, ફરી એક વખત બોલજો. 99-98-47-42. હા, હવે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તમને આ દાડમનો બગીચો કરવો એના વિશેની માહિતી અથવા તો આ બગીચો બનાવવો અને દાડમની ખેતી કરવી એની પ્રેરણા તમને ક્યાંથી મળી? હવે સાહેબ, અમે તો માનો કે પહેલાં તો કપાસ વાવતા, મગફળી વાવતા, ગુલાબી ઈયળનો આપણો પ્રકોપથી એમ થઈ ગયું કપાસનું ઉત્પાદન કદનું ટુકડું આવતું ગયું. હા, પછી અમે એક મહારાષ્ટ્રમાં ગયા. હા, એના બગીચાનું વિઝિટ કરી. પછી એમને એમ થઈ ગયું કદનું આમાં તો બહુ સારી વસ્તુ આ. હા, આપણે કરી તો કેમ થાય એમ. હા, આપણે કેમ ન થાય એમ, ન્યા થાય નહીં. આપણે કરી તો આપણે આમાં નફો મળી શકે કે ન મળી શકે આવું વિચાર કરતા કરતા. હા હા, પછી આયોજન કર્યું કે ભાઈ આપણે પોદા લગાડી એમ. હા હા, છોડવા લગાડી. પછી મહારાષ્ટ્રમાંથી અમે પોદા છોડવા મંગાવ્યા અને એનું રોપાઈ કરીને બે વર્ષમાં ત્રીજા વર્ષે આમાં ફસલ. એટલે મહારાષ્ટ્રથી રોપ મંગાવ્યા, બરોબર? હા હા. હવે આ રોપ તમને પ્લાન્ટ મંગાવ્યા એ તમને પર પ્લાન્ટ હે એ કેટલા રૂપિયાના ચાર્જ જે તમને અહીંયા પૈસા? અમારા એક રોપાનો કિંમત તો 37 રૂપિયામાં રોપો અમારા પહોંચી ગયો. ત્યાંથી મહારાષ્ટ્રમાંથી મંગાવ્યા હતા, 37 રૂપિયા ટ્રાન્સપોર્ટિંગ સહિત કમ્પ્લીટ. તમે હાલમાં અત્યારે કેટલા વીઘા વાવેતર કરેલું? 4 એકરમાં. 4 એકરમાં. તો કેટલા પ્લાન્ટ અત્યારે અંદાજિત તમે મંગાવ્યા હતા ત્યારે? તેથી મેં મંગાવ્યા હતા 450 પ્લાન્ટ. હા, અને અંદાજિત એનું બજેટ કેટલું થતું હશે ત્યારે? તેથી ઈ એક પોદાનો એક છોડવાની કિંમત 37 રૂપિયા લખ્યા. અમે પેલી ફેરે મારા 1000 પોદા આવ્યા હતા, તેથી 37 હજાર રૂપિયા આવ્યા. તે પછી પાછો બીજો રાઉન્ડ આવ્યો, તે પછી મેં 850 રોપા મંગાવ્યા હતા એમ. હવે આ તમે જે દાડમનો બગીચો બનાવ્યો તો આ બે હાર વચ્ચેનું અંતર તમે કેટલું લગાવેલું છે? ચૌદ ફૂટનું. એક છોડ થી બીજા છોડ ની વચ્ચે, તો આમાં સ્પેસ 1-7 ફૂટ ની વચ્ચે કોઈ ગેપ નથી? ના નથી. અને આને મેન્ટેન તમે કેવી રીતના કરો છો? હવે મેન્ટેન તો હવે માનો કે આમાં મહેનત જ કરવાની છે સાહેબ આમાં તો. અને મહેનતનું સામે વળતર પણ દેખાય છે ને. હા, એકદમ બહુ મસ્ત. આખા આખા ગાર્ડનની અંદર તમારે અત્યારે ફ્રૂટ લાગેલા છે દાડમના. એમ થાય કે આમ કેટલા બધું ઉત્પાદન આ વખતે તો બહુ મળશે તમને ઉત્પાદન, કેમ કે અને નંગ પણ ખૂબ મોટા મોટા તમારે અહીંયા લાગેલા છે ફ્રૂટ પણ. અંદાજિત આ 400-500 ગ્રામનો એક ફ્રૂટ લાગેલો હશે ને? ગ્રામના. એટલે ખૂબ સરસ. 500 ગ્રામ સુધી ફળતા છે. હવે આમાં તમે આની માવજત કેવી રીતના કરો છો? માવજત તો સાહેબ આમાં તો મને કહે બ્લોરથી દવા છાંટવાની આવે છે. પણ ગયા વર્ષે મેં રાસાયણિક કર્યું હતું, પણ ઓણ રાસાયણિક નથી. એની અવેજીમાં મેં ઓણ જૈવિક કર્યું છે. અને જૈવિક થી પણ જે રાસાયણિક નું જે ખર્ચો થતો હતો સાહેબ, એથી ખર્ચો ઓછો થયો છે. અને એથી છોડવાની કેનોપી ઓર્ગેનિક થી તમારા બગીચા ની અંદર રાસાયણિક કરતા પણ વધારે ફાયદો જોવા મળ્યો છે એમ ને? રાસાયણિક કર્યું હોય ને એના કરતા ફળ સારા, મોટા, ટાઈમિંગ સરસ, તમને સરળ કયું પડે? એક વસ્તુ તમને કહું કે જેને મહેનત કરવી હોય ને એના માટે
ઓર્ગેનિક જે રહી ને એ સારી છે, એને મહેનત નથી કરવી, એના માટે રાસાયણિક સારું છે. એનું કારણ કે પોરી લીવા નાખી દીધી, પોરી લીવા નાખી દીધી. ખેડૂત ને એક પણ રૂપિયા નો ખર્ચો નહીં, તમામે તમામ ઉત્પાદન નો નફો મળે, અને 100-100% મળે. એટલે તમારે રાસાયણિક નો ખર્ચો છે એ પણ નથી લાગતો. એટલે રાસાયણિક કરતા હોય ને તો આ ફંગસ આવી હોય ને તો એની દવા લાગે, પણ આમાં અમુક થાય 10% બગાડ થાય આમાં, પણ એ 10% અમે પણ ખર્ચો નથી, એનો બેનિફિટ આપણે આમાં મળી રહી છે. એટલે આ જે રાસાયણિક કરતા પણ ઓર્ગેનિક ખેતી કરે તો વધારે પૈસા મળે એમ ને? એનું કારણ ખર્ચો ઓછો આવે છે, ખર્ચો ઓછો આવે ને આ ફળ બી એ ફળો બહુ મીઠાશ બહુ સારી આવે એની. હવે તમને આ 4 એકર તમે જમીન કીધી ને, એમાં તમે આ બગીચો લગાવેલો હે, તો તમને ઉત્પાદન કેટલું એમાંથી દર વર્ષે મળે છે? જાણે ગયા વર્ષે મેં રાસાયણિક કર્યું હતું અને અર્ધેથી મેં જૈવિક ચાલુ કરી દીધું હતું, પણ ગયા વર્ષે આમાંથી મને મને કે 1850 મણ અમે પેદા કર્યા હતા. 1850 મણ એવું છે કે 1850 મણ હાઉ રાસાયણિક બંધ છે, તો 1800 મણ તો 2000 મણ કાઢવાની થાય. હા, આ વખતે પણ થવાનું છે, એટલે રાસાયણિક નો ખર્ચો બચી ગયો. ના ના, એ બહુ સારી બાબત કહેવાય કે આ વખતે તમારે કોઈ પણ ખર્ચા વગરનું એ વર્ષ કરતા પણ વધારે ઉત્પાદન થશે. ખર્ચામાં કમ્પેરિઝન કરો ને તો રાસાયણિક કરીને તો ખર્ચો એનો કોસ ઉચોવ્યો જાય છે, એક છોડે 300-400 રૂપિયા નો ખર્ચો થઈ જાય, અને આ જૈવિક નું જે રહ્યું ને એ 200 રૂપિયામાં કમ્પ્લીટ થઈ શકે. હવે તમારે આ ઉત્પાદન ને આપણે આમ તમને જોવા જઈએ તો 10 વીઘા જમીન છે તમારી, એમાં તમને ગઈ સાલ જે તમને 1850 મણ જેટલું ઉત્પાદન મળ્યું એને અમે પૈસા તમને ક્યાં કેટલા ભાવમાં તમે વેચાણ કર્યું હતું એના માટે માર્કેટમાં તમે લઈ ગયા હતા કે અહીંથી લઈ ગયા હતા કે કેવી રીતના? ના, ગયા વર્ષે મેં એવું કહ્યું સાહેબ, પેલી પહેલા અમે તન્વીની કરી હતી, પેલી જે સેટિંગ થયું ને એ વરસાદના હિસાબે સેટિંગ થોડુંક લેટ થયું હતું, આગળ પાછળ થયું હતું, એના હિસાબે પેલી વીની એવી હતી ને એ મેં વેચ્યા હતા 80 રૂપિયામાં કિલો. 80 રૂપિયાના કિલો તમે રિટેલર વેચ્યા હતા કે માર્કેટ યાર્ડ ની અંદર? અહીંથી વેપારી લઈ ગયા 80 રૂપિયાના કિલો. ઉતારવાનો તમારી ઉપર મજૂરી હતી કે એનો કેટલો ચાર્જ લાગે તમારે ખર્ચ? નહીં, ઉતારવામાં તો એક તો મજૂર હોય ને, એક લેબર. હા હા, 50 મણ સુધી ઉતારી શકે એક લેબર. 50 મણ સુધી ઉતારી શકે. અને આમાં રોગસાળો પણ આવતો હશે ને અહીંયા છોડવા મેં જોઈએ. રાસાયણિક હતું ને, રાસાયણિક ખેતી કરો તો સુકારાનો સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે. એટલે તમે અહીંયા એક આપણે ખેડૂતોને સંદેશ આપીએ કે રાસાયણિક ખેતી કરવાથી સુકારો વધે અને ઓર્ગેનિક ખેતી કરવાથી. પણ એક વસ્તુ તમને કહું સાહેબ, કે જેટલી વસ્તુ જૈવિક છે ને એ જીવિત વસ્તુ છે, રાસાયણિક ઝેર છે. મને આ છોડવા મર્યા ને આ સુકારો આવ્યો ને પછી એવો અંદરથી એવો ભાવ જાય કે આ છોડવા મરે હે તો એની પાછળ જમીન મરે તો છોડવો મરે. 100% વાત છે ને, બરોબર. જમીન ને જીવતી છે ને તો છોડવા જીવતા રહે. એટલે પછી મેં 1.5 સાલ થી તો 100-100% ઓર્ગેનિક કરી નાખ્યું છે, પણ એ ઓર્ગેનિક કર્યા પછી ને છોડવા મર્યા નથી. એટલે એના પછી નથી મર્યા એમ ને? પછી છોડ ને આમ આમ તમે જુઓ તો એની કેનોપી અને અત્યારે પણ ફ્લાવરિંગ આવે છે. હા, ફ્લાવરિંગ ચાલુ છે. તો રાસાયણિક કરીને તો ફ્લાવરિંગ આવી ગયું, આવી ગયું પછી નથી આવતું. ઓર્ગેનિક માં છોડવા જીવતો હોય ને તો કન્ટિન્યુ એનું ફ્લાવરિંગ રહીને ચાલુ રહી છે. છોડવાની પ્રક્રિયા એમને સતત ચાલુ રહી છે. એટલે ઓર્ગેનિક ખેતી કરવાથી એક તો બગીચાની અંદર પણ કોઈ પ્રકાર નુકસાની થતી નુકસાની નથી આવતી થતી, રાસાયણિકમાં સામે આવે છે કરતા આમાં નુકસાની બહુ ઓછી આવે. છોડવામાં જીવતા રહીએ ને તો ખેડૂત પણ જીવતો રહે કે સાહેબ, પણ છોડવા મરી જાય તો ખેડૂતની આવક આમદની કેવી રીતે થાય? ન થઈ નહીં તો 100% વાત છે. એટલે આપણે ગઈ સાલની વાત કરતા હતા કે ગઈ સાલ જે તમે ઉત્પાદનનું વેચાણ કર્યું એની સામે તમને 10 વીઘામાંથી કેટલા પૈસા મળ્યા હતા? મને સાહેબ ગયા વર્ષે 1.5 લાખ રૂપિયા મળ્યા હતા. 1.5 લાખ રૂપિયા તમને 10 વીઘામાંથી?
મળ્યા હતા, એટલે એક વીઘે 1,00,000 અને બીજા 80,000 રૂપિયા જેવું થાય ને, એટલે 1,80,000 તમને એક વીઘાની અંદર થી દાડમ ની ખેતી માંથી પ્રોફિટ મળી હતી. એમાંથી ખર્ચો બાદ કે ખર્ચા સહિત, હવે એમાંથી એક વીઘે ખર્ચો તમને કેટલો લાગી ગયો? એક વીઘાની અંદર 45,000 નો ખર્ચો કર્યો. હા, એટલે 1,80,000 માંથી તમારે 40,000 તો બાદ કરી દેવાના રહે, 1,30,000 ની આસપાસ તમે બચત થઈ ગઈ. અને આ વખતે તમે એની સરખામણીમાં કેટલો ખર્ચો કર્યો છે અને કેટલું ઉત્પાદન મળશે અને કેટલા તમને પૈસા મળશે? આ વખતે સાહેબ તો વાતો બજાર ઉપર આધારિત છે, પણ આ વર્ષે મારો ખર્ચ કર્યો ને બે વર્ષ કરતા અડધો ખર્ચો છે. એટલે જે 45,000 ખર્ચો હતો તમારે વીઘે, એની જગ્યાએ 20,000 કે 25,000, એટલે અડધો ખર્ચો તમારે મેન્ટેન થઈ ગયો. હા, અડધો ખર્ચામાં મેન્ટેન થઈ ગયો. હા, એની સામે તમારે અત્યારે માર્કેટ અને અત્યારે હાલમાં કેવી માર્કેટ કિંમત રહી? બે દી પેલા આવ્યા હતા વેપારી. હા હા, પણ અમે સારા સારા માલ હતો ને, મીઠું ક્વોલિટી સારી છે, બહુ બહુ મસ્ત ક્વોલિટી છે. એટલે મેં કીધું કઈ વાંધો નહીં સાહેબ, તો કીધું આમાં 2-4 ટન છે, જો 10-12 ની જાળવી ને તો પાછો 10-12 ટન બીજો માલ નીકળી શકે એમ એવી આશા હતી મારી, એટલે 4-5 દી જાળવી કીધું એમ. હા, એટલે હવે પાછા 2-5-7 દી પછી આવશે, તમને કેટલો ભાવ મળશે? હવે ભાવ તો બજાર બજાર ઉપર આધારિત સાહેબ, જો ઘટે તો ઘટીને મળે, વધે તો વધીને મળે ને. જે આપણે ક્વોલિટીની વાત કરતા હતા એ પણ તમે હાથમાં જ છે ને, તમારો ફાટેલો હોય ફળ છે ને એ ખોલો તો એને આપણે ક્વોલિટી અને બી કેવી રીતના ફળ કેવું છે, ગ્રેપ અંદર કેવું છે એ પણ આપણે જોઈ લઈએ. એકદમ લાલ છટક જેવો એનો દાણો છે. સ્વાદમાં પણ એકદમ મીઠો. વાહ, શું વાત છે, મોતી જેવા દાણા લેવા બધા. એકદમ બહુ મસ્ત તમારી ક્વોલિટી છે અને આના ભાવ પણ તમને મળવા જ જોઈએ અને મળે પણ. અને મળે એનું કારણ છે કે છે ઓર્ગેનિક છે ને, એટલે સાહેબ આના લેવા વાળા છે ને. હા, એ વધારે પડતા આમાં આપણી પાસે આ લાગણી રાખે. ખૂબ સરસ તમે માહિતી આપી. આનાથી વિશેષ હવે આપણે ખેડૂતો માટે એક વાત કરીએ તો સાહેબ, તમારા અનુભવો, તમે અહીંયા સતત ને સતત 3 વર્ષથી તમે બગીચો લગાવેલો છે ને? 5 વર્ષથી. 5 વર્ષથી ફ્લાવરિંગ આવે. એટલે આ 3 વર્ષનો જે તમને અનુભવ મળ્યો એને અનુસંધાને સૌ પ્રથમ તો ખેડૂતોને દાડમની ખેતી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરાય, દાડમની ખેતી જેવું ઉત્પાદન કોઈ વસ્તુમાં મળે નહીં. એનું તમને કારણ કહું સાહેબ કે આમાં એક છોડવામાં 20-22 કિલો 25 કિલો માલ નીકળે, જેમ છોડવાની આયુષ્ય વધતી જાય, સાઈઝ વધતી જાય, અને સાઈઝ અને ક્વોન્ટિટી બે વધે. એનું કારણ છે કે પેલા વર્ષે મેં 10 કિલો માલ લીધો, બીજા વર્ષે 22 કિલો લીધો. ઓણ સાલ થોડોક વરસાદના હિસાબે થોડોક લેટ થયું, પણ ઓણ સાલ મારી એવી આશા હતી કે 30-35 કિલો માલ નીકળે એમ આવી આશા હતી, પણ વરસાદના હિસાબે તો 30 કિલો માલ 25 કિલો માલ તો ઓલરેડી નીકળવાનો જ છે. પણ આવતી ચાલે પાછું ઉત્પાદન વધી નીકળે, શું છોડવાની ઉંમર વધી જાય અને એમાં ફળ જાદે લાગવાનો ચાન્સીસ લાગે, એટલે દર વર્ષે આમાં ફળ વધારે નીકળે અને ઉત્પાદન પણ વધતું જાય. એટલે આ ગઈ સાલ તમને 18,00,000 નું મળ્યું હતું, તો આ ચાલે તમને એનાથી વધીને 22 કે 25 લાખ રૂપિયા મળે ને, એમ એના પછી આવતી સાલમાં 30,00,000 સુધી પણ તમે, એટલે વીઘે 3,00,000 રૂપિયા સુધી પહોંચી શકો આરામથી. અને આના જેવી ઇન્કમ ઇન્કમ રહે સાહેબ બીજે કઈ નથી પડતી. એટલે દાડમની ખેતી જો કોઈ ખેડૂત મિત્રને સુવિધા સગવડ અને આર્થિક રીતના કેપેબલ હોય કે આ ખેતીમાં 2 વર્ષ સુધી તો સાહેબ ઉત્પાદન મળવાનું નથી. ના ના, 2 વર્ષ નો ઉત્પાદન મળે તો અમે વચમાં વાવેતર પણ કરી શકીએ ને. 2 વર્ષ સુધી એવી રીતના કરવાનું રહી, પણ 3જા વર્ષે ત્યાંનું ઉત્પાદન પણ શરૂઆત થાય. ખૂબ સરસ. હવે આના પછી તમારા અનુભવો અત્યાર સુધીની ખેતીમાં, કે તમને આના અંદરથી શું અનુભવો થયા, એ જે ખેડૂત મિત્રોને કંઈક સંદેશો આપો. જો સાહેબ હું મેં કપાસનું વાવેતર કરેલું છે, તલ્લી વાવી છે, એંડા વાવેલા છે, મગફળી વાવેલી છે, પણ હવે આ બાગાયતી કર્યા પછી સાહેબ મને ઓલું બધું મગજમાં નીકળી ગયું છે, એમ થઈ ગયું છે. હા, ખૂબ સરસ. કે આમાં આપણે ઉત્પાદન જોઈએ એવું મળે છે અને બીજા નંબરમાં આનો ફાયદો પણ મળે છે, એના હિસાબે મને હવે ઓલું વાવેતર હવે ગમે એવું નથી, એવી વસ્તુ છે. હવે આપણે પાયાની વાત કરીએ તો આની વાવણી કયા સમયગાળામાં કરાઈ? અમે આની વાવણી કરી દીધી ઓગસ્ટ મહિનામાં. ઓગસ્ટ મે જૂનમાં આની વાવણી કરી શકાય ખરી.
અને આપણે જે વચ્ચેનું અંતર છે એ તો આપણે માહિતી લીધી, હવે આને પિયતને કેવી રીતના જરૂર પડે છે? પાણી બહુ જોતું નથી, બાગાયત ને પાણી ઓછું જોઈએ, એના માટે જે ડ્રીપ રહી ને ડ્રીપ થી એને પાણી સુટેબલ છે, અને એના માટે એ છોડવાનું જેટલું જોઈએ એટલું પાણી તમે દઈ શકો, ઓછામાં ઓછું પાણી હોય તો તમે ડ્રીપ થી દઈ શકો, ફ્લડ પાણી દેવું હોય તો માનો કે કલાક કે મારે લાંબો ચા છે 18 ફૂટ નો ચા છે તો ઓલા છેડે છેડે થી અમે કિયારો ચાલુ કરીએ ને ઓછું પાણી જોઈએ તમારે એમ ને? ખુબ સરસ. આના સિવાય કોઈ માહિતી ખરી એવી? અને જો હવે આપણે આ વિડીયો લોંગ થાય છે એટલે બહુ આગળ વાત નહીં કરીએ, પણ આમાંથી કોઈ પણ બાબતો આપણે વિડીયોની અંદર આવરી લેવામાં નિષ્ફળ રહ્યા હોય અને ખેડૂતોના મનની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો તમારા નંબર એક ફરી વખત એક વખત બોલી દો. મારા નંબર છે 99-98-47-97-42. આ નંબર ઉપર કોલ કરી અને ખેડૂત મિત્રો છે એ તમારી પાસેથી માર્ગદર્શન આવશે. ખૂબ ખૂબ સરસ તમારી ભાવના છે સેવાકીય એટલા માટે, અને તમે અમારી સાથે જોડાણા અને આ દાડમની ખેતી વિશેનું માર્ગદર્શન આપ્યું એ બદલ અમે સૌ ખેડૂત મિત્રો મારી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ, ધન્યવાદ. અને આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.